અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યો છે। ફરી એક વખત કોરોનાના કેસ 300 ને પાર પહોંચી ગયા છે, પરંતુ લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે। રાત્રે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, પરંતુ સવાર પડતાની સાથે જ નિયમોના તજાગરા ઉડવાની શરૂઆત થઈ જાય છે। અમદાવાદનું સૌથી મોટું હોલસેલ અને રિટેલ જમાલપુર માર્કેટમાં નિયમોના તજાગરા ઉડતા જોવા મળ્યા। વહેલી સવારથી કોરોનાને આમંત્રણ આપતી ભીડ જોવા મળી। વેપારી હોય કે ગ્રાહક, કોઈના પણ મોઢે માસ્ક નથી જોવા મળ્યા। સાથે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા। ત્યારે સવાલ એ થાય છે કે કોરોનાએ ભયંકર રૂપ ધારણ કર્યું હોવા છતાં લોકો કેમ બેદરકારી દાખવી રહ્યા છે? ક્યારે નિયમોનું થશે કડક પાલન? ક્યારે અમદાવાદીઓ બનશે જાગૃત? નિયમોના કડક અમલની માત્ર વાતો જ ક્યાં સુધી કરવામાં આવશે? તો જે દ્રશ્યો સામે આવ્યા છે, સવાર પડતાની સાથે જ નિયમોના તજાગરા ઉડતા જોવા મળ્યા। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। જો કે સરકાર દ્વારા અનેક નિર્ણયો એ કરવામાં આવ્યા છે, કડક વલણ દાખવવામાં આવ્યું છે। તો મારી સાથે જમાલપુર માર્કેટથી આશકા જાની સંવાદદાતા જોડાયા છે। આશકા, જે રીતે સરકાર દ્વારા એક બાદ એક કડક નિર્ણય કરવામાં આવી રહ્યા છે, કર્ફ્યુને સમયમાં પણ વધારો કરવામાં આવ્યો, રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી, પરંતુ સવાર પડતાની સાથે જ નિયમોના તજાગરા જોવા મળ્યા। ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। અમદાવાદનું જમાલપુર માર્કેટ છે, જે સૌથી મોટું હોલસેલ અને રિટેલ માર્કેટ છે, જ્યાં માત્ર અમદાવાદના વેપારીઓ નહીં પરંતુ બહારથી ખેડૂતો પણ પોતાનું શાકભાજીનું વેચાણ કરવા આવતા હોય છે। અને આ દ્રશ્યોમાં તમને લાગતું હશે, સ્પષ્ટ દેખાય છે કે કોઈના ચહેરા ઉપર માસ્ક નથી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યા છે। કોઈ પણ વ્યક્તિ માસ્ક પહેરેલું અહીંયા નથી જોવા મળી રહ્યું। વેપારી હોય કે ગ્રાહક હોય, કોઈ પણ વ્યક્તિ આવે છે તેના ચહેરા ઉપર ક્યાંય માસ્ક નથી। અને જ્યારે વાત કરીએ દ્રશ્યોની, તો આગળના જે દ્રશ્યો છે તે તમને બતાવીશ કે જે કેટલી ભીડ છે, સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા જોવા મળી રહ્યા છે। આ જ પરિસ્થિતિ રહી તો કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે હજુ પણ વધી શકે છે, લોકોમાં જાગૃતતા નથી। હવે જરૂર છે સ્વયં શિસ્તની, કારણ કે તંત્ર દ્વારા તો જે કર્ફ્યુની કામગીરી અથવા કર્ફ્યુ કરવાની, દરેક સેવાઓ બંધ કરવાની કામગીરી છે કરી દેવામાં આવી છે, પરંતુ હવે સ્વયં શિસ્તની જરૂર છે। કોઈ પણ વ્યક્તિ, નાનું બાળક હોય કે સિનિયર સિટીઝન, કોઈ પણ વ્યક્તિના ચહેરા ઉપર માસ્ક જોવા નથી મળી રહ્યું। અહીંયા દરેક વયના લોકો આવતા હોય છે, દરેક પ્રકારના લોકો આવતા હોય છે, કારણ કે ખરીદી કરવાના ગ્રાહક હોય અને વેપારીઓ હોય, બહારથી આવતા ખેડૂતો હોય, તમામ લોકો આવે છે, પરંતુ કોઈના ચહેરા ઉપર માસ્ક અત્યારે હાલ જોવા નથી મળતું। તમામ રીતે કોરોનાની ગાઈડલાઈન છે, તેનો ભંગ થતો અહીંયા ખુલ્લેઆમ જોવા મળી રહ્યું છે। આ જ દ્રશ્યો અમદાવાદના અનેક વિસ્તારમાં જોવા મળે છે। જો આ જ પરિસ્થિતિ રહી તો સંક્રમણ દિવસે દિવસે વધી શકે છે। જી દરા, બિલકુલથી આશકા, જો વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસથી જે રીતે કેસ વધી રહ્યા છે, 24 કલાકમાં જે આંકડા સામે આવ્યા, 1276 કેસ નોંધાયા છે, અને છતાં પણ આ દ્રશ્યો જે આપે બતાવ્યા ત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જી શકે છે। દિવસે દિવસે આંકડા બી વધી રહ્યા છે, પ્રથમ દિવસે 890 આવે, અને તમે જે રીતે કીધું કે કેસ વધી રહ્યા છે અને આંકડા ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, આ એક જગ્યાના દ્રશ્યો નથી પરંતુ અનેક જગ્યાના, આ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદનું જમાલપુર શાક માર્કેટ હોય કે પછી કાલુપુર શાક માર્કેટ હોય, 3 દરવાજાનું ખરીદી માટેનું લોકલ બજાર હોય કે બાપુનગરનું ધૂળબંજન બજાર હોય, કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં લોકો જાણે કોરોનાને ભૂલી અને ખુલ્લેઆમ બહાર નીકળી ગયા છે। માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ પણ જોવા મળી રહ્યો છે તમામ જગ્યાએ। અને આ જ રીતની જો પરિસ્થિતિ રહી તો ચોક્કસ તે તંત્ર, ભલે એક તરફ કર્ફ્યુનો સમય વધારતો જાય, 10ની બદલે રાત્રે 9 વાગ્યાનો કરી દે, રાત્રે 9 થી સવારના 6નો, અને અનેક સેવાઓ ભલે AMTS સેવા હોય કે BRTS બસ સેવા બંધ કરી દે, પરંતુ આ જ પરિસ્થિતિ જો રહી તો ચોક્કસથી સંક્રમણ વધી શકે છે તેવું લાગી રહ્યું છે। બરાબર, બિલકુલ થી આશકા, આભાર આપો। તો અમારા સંવાદદાતા આશકા જાની જે દ્રશ્યો બતાવ્યા, આપ જુઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ જોવા મળી રહ્યો છે, લોકો હજુ પણ જાગૃત નથી। 24 કલાકમાં જે આંકડાઓ સામે આવ્યા, 1276 કેસ નોંધાયા છે, છતાં પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે અને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે।